હેલો નમસ્તે મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમારા માટે આઈ ખેડૂત પટલ પર નવી યોજનાની માહિતી લઈને આવ્યો છું મિત્રો તો મારી ચેનલ પર જે નવા મિત્રો આવ્યા નવા ખેડૂત મિત્રો તો મારી ચેનલ સ્ટાર સતુને નીચે જે લાલ કલરનું બટન દેખાય છે અહીંયા સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ પર જઈને ઘંટેડીનો ઓપ્શન આવે છે એના પર ક્લિક કરી દેજો એટલે તમને નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી એની મળતી રહેશે ચાલો આગળ વધીએ આ વિડીયોની અંદર તો તમારે આ ખેડૂતનું પોર્ટલ ખોલી દેવાનું મિત્રો આ ખેડૂતનું તમારે ગુગલ પર જવાનું અહીંયા લખ્યું છે એ પ્રમાણે લખીને પહેલું ઓપ્શન આવશે એના પર ક્લિક કરીને એના મેન પોર્ટલ પર આવી જવાનું બરાબર આવી રહ્યું ત્યારબાદ શું કરો યોજનાઓ અહીંયા લખ્યું છે આ જોઈ લેવો તમે એના પર જઈને તમારે અલગ અલગ યોજનાઓ પર જવાનું રહેશે બરાબર ચલો હવે જોઈ લઈએ મિત્રો આવ હતી એની વાતચીત ચલો હવે જે યોજના છે એની વાતચીત કરીએ તો કઈ યોજના છે એ તમને હું જણાવી દઉં મિત્રો તો એ યોજના છે આપણે જો બકરા સહાય યોજના આપણે બકરા પાલન કરવું હોય મિત્રો તો તમને એના પર સહાય મળશે નેવું હજાર રૂપિયા બરાબર તો એમાં કેવી સહાય મળશે તમારે શું પ્રોસેસ કરવાની છે એ તમામ વિગતો આ વિડીયોની અંદર છે ઝીણી ઝીણી નાની નાની બરાબર એટલે મારા વિડીયોને તમે સ્કેપ કરી કરીને નહીં જોતા કટ કરી કરીને બરાબર પૂરેપૂરું જોજો તો તમને એનો ખ્યાલ આવશે બરાબર ને વધુ માહિતી તમારે જોતી હોય તો તમારા તાલુકાની અંદર કે દસ ગામની અંદર જે પશુ દવાખાનું હોય પશુ અધિકારી હોય એમને સંપર્ક કરી લેવા વિનંતી બરાબર તો ચાલો આ વિડીયોની અંદર આપણે ઓનલાઈન ફોર્મથી લઈને એની શું શું નાની અમથી વિગતો છે તમામ વિગતોની માહિતી લઈશું આપણે શું પ્રોસેસ છે તમામ માહિતી હું તમને આપવા જોઈ રહ્યો છું ચાલો ચાલો સૌપ્રથમ એ માહિતી લઈ લઈએ મિત્રો આ સહાય કોને મળશે બરાબર આ સહાય કઈ કઈ જાતિઓને મળશે તો મિત્રો તમામ ગુજરાતની તમામ જાતિ જે ગુજરાતના રહેવાસીઓ એ તમામ એસી એસટી ટી ઓબીસી અને જનરલ એ તમામ કેટેગરીઓને આ યોજનાનો લાભ મળવાનો છે બરાબર એવું એવું જ નથી કે ખાલી એસી એસટીને જ મળશે ના મિત્રો જનરલ કેટેગરીના ખેડૂત મિત્રોને પણ આ લાભ મળવાનો છે તો તેમણે શું કરવાનું એસી એસટી ખેડૂતોએ શું કરવાનું એ તમામ વિગતો હું તમને આ વિડીયોની અંદર આપું છું ચાલો સૌ આપણે જાણીએ કેટેગરી વાઇઝ કેટલી સહાય મળવાની છે અને કને શું મળવાનું છે એની માહિતી લઈ લે પહેલાં એસટી સમાજની માહિતી લઈ લે કે એને શું સહાય મળવાનું છે કેવું એની પ્રોસેસ છે એની માહિતી જોઈ લે ચાલો એસટી ટી સમાજના મહિલા મહિલા લાભાર્થી હોય મિત્રો જો મિત્રો એક અગત્યની વાત તમને કહેવાનો ભૂલી ગયો છું પાછું જણાય આ સહાય ખાલી મહિલાને નામ પર જ આપણે લઈ શકશું પુરુષને નામ પર લઈ શકાશે નહીં મહિલા મહિલા લાભાર્થી હોવી જોઈએ ચલો આ છે એસિ એસ સમાજના મહિલા લાભાર્થીને શું લાભ છે તો મિત્રો એને હું તમને ફટાફટ જણાવી દઉં એની અંદર જો યોજનાની કિંમત નેવું ટકાની તમને યુનિટ કિંમત રહેશે મિત્રો મહત્તમ પચાસ ટકા તમને સહાય મળશે એટલે કે તમને પિસ્તાલીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે અરજી તમારે આ ખેડૂત પટલ પર કરવાનું રહેશે મિત્રો ચલો જોઈ લીધું તમે આ ખેડૂત પટલ પર તમારે કરવાનું રહેશે તેમાં આ જાતિનું પ્રમાણપત્ર રેશન કાર્ડ જન્મ તારીખનો દાખલો એટલે કે તમારે એલસીથી લઈને કંઈ બી તમે આપી શકો મિત્રો એ નહીં તો આધાર કાર્ડ પણ ચાલી જાય મિત્રો આ બેંકની પાસબુક ને બાહેદારી પત્રક સાથે આવે છે મિત્રો એ તો ચૂંટણી કાર્ડ હોય તો ને તો કોઈ બી આધાર કાર્ડથી લઈને કોઈ બી એક પ્રૂફ આપણે આપવાનું રહેશે ચાલો આ હતીની માહિતી હવે એમના પર દાખલા તરીકે જમીનથી લઈને સરકારી પડતર જમીન પણ હોવી જોઈએ જે ભાડૂત તરીકે તમે એને લઈ શકો જગ્યા માટે બરાબર મિત્રો આ હતી હવે બીજી ઇમ્પોર્ટન્ટ માહિતી હું તમને આપી દઈશ તો તમારે આ યોજનાનો લાભ લેવા માટે બકરાના પાણીની વ્યવસ્થા પણ કરવાની રહેશે મિત્રો બકરાના ખાંડાની વ્યવસ્થા પણ કરવાની છે બકરાની ખરીદનાર ખર્ચની નીચે મુજબ છે મિત્રો તો તમને દસ બકરીની એક બકરી દીઠ રૂપિયા છવ્વીસો પચાસ લેખે છવ્વીસો પચાસ એમ કે છવ્વીસો છવ્વીસ હજાર પાંચસો એટલે કે ચાલીસ હજારના આજુબાજુ આપવામાં આવશે ચાલો એક નકર બકરાની કિંમત સાડા ત્રણ હજાર લેખે મિત્રો તમને એને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે કુલ મળીને પિસ્તાલીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે ચાલો નિભાવ ખર્ચના લાભાર્થીઓ ચૂકવાનો રહેશે ખોરાક પાણીનો સાધનોનો ખર્ચ સાડા ચાર હજાર રૂપિયા છે મિત્રો રહેઠાણ અને ફેન્સિંગ તારનો ખર્ચ તમારે નવ હજાર રૂપિયા મળશે મિત્રો તેમજ ઘાસચારો ખાણદાનનો ખર્ચ મિત્રો સત્તાવીસ હજાર રૂપિયા રહેશે મિત્રો દવાનો ખર્ચ તમારે બે હજાર બસો પચાસ રૂપિયા અન્ય પચુરાનો ખર્ચ તમારે બાવીસો પચાસ રૂપિયા રહેશે મિત્રો અને ટોટલ મળીને પિસ્તાલીસ હજાર રૂપિયા એ રહેશે બરાબર ચાલો બકરા એકમની સ્થાપના માટે સહાય માટે શરતો અને બોલીઓ શું છે મિત્રો આ તેની એ ટૂંકમાં માહિતી આપી છે હું તમને ફટાફટ આપી દઉં મિત્રો આમાં ફક્ત અનુસૂચિત જનજાતિની મહિલાઓને કુટુંબને એક લાભ સભ્યને લાભ મળશે ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન આયખડ પોર્ટલ પર અરજી કરવાની અને પછી જિલ્લા કે તાલુકામાં પચાડવાની રહેશે ત્યારબાદ જોઈ લઈએ તો તાલુકાના સેજાના પશુ ચિકિત્સા અધિકારી કરશે અને મારફત એ લોકો મિત્રો ચકાસણી કરશે તાલુકાના સાહેબ આવીને બરાબર ને નાણાકીય મંજૂરીનો વ્યવહાર એ લોકો કરશે તમારે બાંધકામ થી લે ને બકરાનું બાંધકામ થી લઈને તારની વાળથી લઈને ઓકે મિત્રો ચાલો બીજું શું છે બકરાની સાથે લાભાથી પોતાનો ફોટો આપવાનો રહેશે બકરા સાથે મિત્રો બરાબર સમજી ગયા તમે ચાલો પછી શું કરવાનું ત રકમનું ચૂકવણું નાયબ પશુપાલક નિમત જિલ્લા પંચાયતની કચેરીથી અથવા તાલુકા કક્ષાએથી ચેક એડીથી કરવામાં આવશે ચેકથી તમને આપવામાં આવશે બરાબર હા બકરાઓની ખરીદી માટે તાલુકા લે સ્થાનિક કમિટી જિલ્લા પંચાયત પશુ બાદ બકરાની ખરીદ કમિટી મારફતે જ ખરીદવાનું રહેશે જે સરકાર દ્વારા માન્ય હોય એવા કમિટી પરથી તમારે ખરીદવાનું રહેશે નાના બી બહુ નહીં ખરીદવાના મિત્રો બે થી ત્રણ વર્ષ સુધીના એવા જ તમારે ખરીદવાના રહેશે ચલો એમના માટે ઘાસચારાના ખોરાક પાણી રહેઠાણ ખાણનો ખર્ચ પચાસ ટકા ફાળા તરીકે ભોગવવાનો રહેશે મિત્રો એમાં પચાસ હજાર તમારે પિસ્તાલીસ હજાર ભરવા અને પિસ્તાલીસ હજાર તમને મળી જશે સંજોગો ત્રણ વર્ષ સુધી નિભાવવાનો છે આ સામાન્ય સંજોગો ત્રણ વર્ષ સુધી તમારો નિયમ લાગુ રહેશે લાભાર્થીએ દૂધ ઉત્પાદનો નોંધ રાખી જ્યારે તા તાંત્રિક અધિકારી મુલાકાત આવે તો જેવા સંજોગો રજિસ્ટર અથવા માહિતી આપવાની રહેશે તમારે દૂધનો શું ઉપયોગ કરો એની પણ માહિતી આપવાની રહેશે બરાબર અમલીકરણ સત્તા અને પશુપાલક નિચારે તથા પશુ અમલીકરણ શરતોને બોલા બોલીઓ સુધારા વધારા કારણે સત્તા પશુપાલક નિવેક્સિન તથા લાભાર્થીને બંધન કરતા નિયમાધીન તમારે જે પણ કાર્ય હોય એ કરવાનું રહેશે ચલો એ હતી એની માહિતી બરાબર મિત્રો ચાલો બીજી માહિતી તમને ફટાફટ આપી દે અનુસૂચિત જાતિના આવી મિત્રો આ પ્રમાણે છે એનું ખર્ચ પાણીની વિગત હવે જોઈ લઈએ અનુસૂચિત જનજાતિના લાભાર્થીનો આવી મિત્રો બરાબર હવે જોઈ લે જનરલ કેટેગરીના એસી સમાજથી લઈને જનરલ કેટેગરીના હોય તો તેમના માટે શું છે યોજનાનુંમાં તો જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે બકરા એકમ અગિયાર બરાબર સ્થાપના માટે સહાય

ઓનલાઈન અરજી આપણે આ ખેડૂત પર કેવી રીતના કરવાની એ હું તમને અત્યારે બતાવું છું અને સંપર્ક કરવાનો તમારે પશુ દવાખાનોને એ તમારી રીતના તમારે તાલુકાની અંદર સંશોધન કરીને સંપર્ક કરી લેવાનો મિત્રો સરપંચને પૂછીને કરી લેવાનો યોજનાની શરતોને બોલી દે પછી સામેલ કરવામાં આવી છે બરાબર બેંક પાક પાસબુક તમારે શું આપવાનું બેંક પાસબુક રેશન કાર્ડ આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો હવે મિત્રો તમે અભ્યાસ કરેલો હોય તો તમારે જન્મ તારીખનો દાખલો આપવાનો ના કરેલો હોય તો શું કરવાનું મિત્રો તો પણ તમારે એને કોઈ બી એક જન્મનું પ્રમાણપત્ર એવો સરકારી દવાખાનામાંથી ડૉક્ટર પર બી તમે એનું એક પ્રમાણપત્ર લખાવી શકો બરાબર ચાલો ચૂંટણી કાળ હોય તો તે તો કોઈ બી એક ઓળખપત્ર તમારે આપવાનો રહેશે ચાલો બકરા બાંધવાની જગ્યા અરજદાર પાસે શું સુવિધા હોવી જોઈએ પશુ માટે તો તમારે એક તો બકરા બાંધવાની જગ્યા હોય છે ખોરાક માટેની વ્યસ્તા પાણીની વ્યવસ્થા ખાંડાની વ્યવસ્થા હોવી જોઈએ ચાલો આ બધા કેટેગરી વાઇઝ છે હવે જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે બકરા એકમો આપવા માટે સહાયની શરતો હું છે તો પુખ્ત વય એટલે અઢાર અઢાર ઉપર નવું જોઈએ કુટુંબને એક સભ્યને લાભ મળશે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ એ નમૂનો કે ઝેરક્ષ સાથે આપણે તાલુકામાં જમા કરવાનું રહેશે પશુ ચિકિત્સાને આઈ પર અરજી કરવાની રહેશે પિન્ટ આવ સહી અંગૂઠા નિશાન કે સહી કરતા તે દર્શાવી કચેરીને સાત દિવસમાં જમા કરવાની એટલે અઠવાડિયા દસ દિવસમાં જમા કરાવવાનું ઓનલાઈનમાં તમારે આધાર મોબાઈલ નંબર આપવાનો રહેશે એ તો મિત્રો આપણને ખબર જ છે ત્યારબાદ એ બધી પ્રોસેસ છે આ એ ખેડૂત પોર્ટલની છે મિત્રો તો તમારે મિત્રો મિનિમમ નેવું દિવસની અંદર તમારે એ બધી કાર્યવાહી પૂર્ણ કરી દેવાની હશે મિત્રો બરાબર બાંધકામ ખરીદી વેચાણથી લઈને એનું બિલ સાથે રાખવું પડશે મિત્રો સહાયની રકમ તમને ઈ પેમેન્ટ એની એપટી દ્વારા પણ સીધી સંપર્ક કરવામાં બેંક દ્વારા તમને જમા કરવામાં આવશે બરાબર મિત્રો પછી ત્યારબાદ તમારે પશુ સેજા ચિકિત્સા મારફતે મંજૂરી મેળવવાની રહેશે સુપરવિઝન પણ કરવામાં આવશે એનું ભલામણ કરીને અરજી તમારી પાસ કરવામાં આવશે ત્યારબાદ તમારે શું કરવાનું લાભાર્થીને બકરા એ નેટ લાભાર્થીના ફોટો બકરા સાથે આપવાનો રહેશે બરાબર જિલ્લા ખરીદી અને તાલુકા લેવલની સ્થાનિક ખરીદી સમિતિ દ્વારા એટલે કે તાલુકા લહેવલમાં જે સમિતિ બનેલી એના દ્વારા તમારે એ તાલુકાના મારફતે તમારે ખરીદી કરવાની રહેશે મિત્રો બકરાની બરાબર બકરાના રહેઠાને ફેન્સિંગ વાળો તૈયાર કરવાનો કાચા પાચા બકરાના શેડ તૈયાર કરવા પડશે મિત્રો એ પણ ચકાસણી થાય છે દસ બકરી એક બકરો આપવામાં આવશે બેથી ત્રણ વર્ષનો મિત્રો જે ચાલો મિત્રો આ હતી એની માહિતી હવે બીજું જોઈ લઈએ કે હવે શું છે સ્ટેપ બાય સ્ટેપ પચાસ ટકા સહાય છે મિત્રો ને એની ત્રણ વર્ષ સુધીની મર્યાદા રહેશે એનું તમારે ધ્યાન રાખવાનું છે બરાબર અધિકારીનો સંપર્ક રજિસ્ટર સાથે રાખવું પડશે તમે બકરાનું દૂધ શું ઉત્પાદન કરો ને ક્યાં વેચો છો એની પણ માહિતી રાખવી પડશે મિત્રો બરાબર કંઈ કટિખાનામાં આપવાની જરૂર નથી મિત્રો આવા ધંધા કરવાની જરૂર નથી તમારે એને પાલન કરીને દૂધ વેચીને સારી ઉણપ લેવાની છે મિત્રો બરાબર પોષણ કરો એનું સારું હુમલોને ઘર સંસાર ચલાવો બરાબર બે પૈસાની બચત કરજો આવું જીવન ચલાવજો બરાબર એનું ધ્યાન રાખજો મિત્રો સત્તા પશુપાલન વિભાગ દ્વારા બંધન કરવા રહેશે નિયમો આધીન આપણે બંધાયેલા રહેશે એના દરેક લાભાર્થીઓને દસ બકરી એક નોર બકરા આપવામાં બેથી ત્રણ વર્ષનું બકરાની ઉંમર રહેવી મિત્રો તેવો જ તમારા ખર્ચા લો એનો એક આ ગણિતનો દાખલો છે મિત્રો તમે જોઈ લો કે ભાઈ કેવી રીતના ખરીદવાનું શું છે એની માહિતી અહીંયા છે તમને આગળ મેં બતાવી એ જ પ્રમાણે છે મિત્રો પણ ફટાફટ બતાવી દઉં વિડિયો લાંબો નહીં થાય એના માટે તમને ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવશે દસ બકરાના રાઈટ એક નોર બકરાના પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે ટોટલ પિસ્તાલીસ હજારથી આ નિભાવ ખર્ચ તરીકે તમારા મિત્રો ખોરાક પાણીનો ખર્ચ સાડા ચાર હજાર રૂપિયા રહેશે તાર તમારે વાળ બનાવીએ એનો નવ હજાર રૂપિયા ઘાસચારાનો ખર્ચ એટલે ખાવડાનો સત્તાવીસ હજાર દવા દારૂનો ખર્ચ મિત્રો બાવીસો પચાસ રૂપિયા અન્ય પચરણ બાવીસો પચાસ રૂપિયા ટોટલ એ પિસ્તાલીસ હજાર એવી રીતના તમને સહાય આપવામાં આવશે મિત્રો એ બિલ રજૂ કરવાનું રહેશે આપણે બરાબર તો એ સહાય આપણને આપવામાં આવશે એ સહાયની રકમ નેવું હજાર પચાસ ટકા સબસીડી એટલે પિસ્તાલીસ હજારમાં આપણને મળશે ઓકે મિત્રો આ હતી જનરલ કેટેગરી એસસી એસટી બરાબર તમામ જાતિના ખેડૂતોને સેમ પ્રોસેસમાં સહાય મળવાની છે ચાલો હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત તમને જણાવી દે મિત્રો આ સહાયમાં આપણાને બકરા સરકાર આપવાની નથી સમજી ગયા તમે તમારે બકરાને ખરીદવાનું રહેશે કેવી રીતના તો ઓનલાઈન ફોર્મ ભરીને આ બધી પ્રોસેસ કરીને તમારે એને ખરીદવાનું રહેશે બકરાને એ પ્રમાણે જે કાયદાકીય ગાઈડલાઇન મુજબ હશે એ ત્યાંથી જ તમારે ખરીદવાનું હશે ત્યારબાદ તમને અહીંયા બતાવવામાં આવ્યું છે ને મિત્રો એ પ્રમાણે તમારે ખાલી બિલ રજૂ કરવાનું રહેશે

બકરા પાલન યોજનાની માહિતી ખરીદી કેવી રીતના કરવાની કેટલી સહાય મળશે કઈ કઈ યોજનાની સહાય મળશે શું શું વિગત છે આવી ગઈ હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાની એની માહિતી લઈ તો તમારે આ ખેડૂતનો પોર્ટલ ખોલી લેજો યોજના પર જઈને સીધું તમારે ક્યાં જોવાનું ભાઈ પશુપાલન યોજનાની અંદર ચાલુ છે ક બરાબર ત્રીસ ઘટકો હાલની એની અંદર ક્લિક કરો એટલે તમને અહીંયા જો પાંચ નંબરના ઘટક પર આઠ નંબરના ઘટક પર એમ તમામ ઘટક પર આ યોજના સોળ નંબરના ઘટક પર તમામ જાતિના કેટેગરીના આ યોજનાનો લાભ મળશે એસસી એસટી ઓબીસી જનરલ જે હોય તે ગુજરાતના હોવા જોઈએ ઓકે મિત્રો તો આ એની બહેનોને સહાય મળવાની છે ઓકે મિત્રો તો આ રીતના તમારે તમારી જે કેટેગરી લાગતી એમાં ફોર્મ ભરીને સહાય મળવું ચાલો એક ફોર્મ જોઈ લઈએ આપણે મિત્રો કોઈ બી એક મેં સર્વપ્રથમ છે ભાઈ એસટી સમાજ અનુસૂચિત જાતિના કે એસટી સમાજનું એક ફોર્મ ભરીને હું તમને જોઈ લેમ ઓકે અરજી ઉપર ક્લિક કરો તમે એના પર સીધો ક્લિક કરો એટલે તમને એનું પોર્ટલ પર લઈ જશે બીજું પેજ ખુલશે એની અંદર તમારે ના કરીને આગળ વધો ચાલો હવે નવી અરજી પર ક્લિક કરો મિત્રો એની અંદર બી બતાવી દો મિત્રો ઘણા મિત્રો શું કરે કે અરજી અપલોડ કરે છે પણ મિત્રો તમારે અરજી અપલોડ કરવાની જરૂર નથી ફરીથી ડોક્યુમેન્ટ એ માગે છે એના કરતાં તમે સીધો ત્યાં જમા કરાવી દો બરાબર અરજી અપલોડ કરવામાં ટાઈમ વેસકો રહે એના કરતાં બરાબર તમારે નવી અરજીમાં કોઈ ભૂલ થઈ હોય તો અપડેટ કરી શકો કન્ફર્મ કરવા પહેલાં ઓકે મિત્રો ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાના આવશે પછી પ્રિન્ટ લઈ અને પ્રિન્ટ સહિશક્કા સાથે ફરીથી અપલોડ કરવો તો તમે કરી શકો પણ એમાં બધું આપણે વધારે પ્રોસેસ કરવામાં ગૂંચવાડો રહે એના કરતાં સીધો જાય તો તમને વધુ માહિતી મળી જાય ચાલો જોઈ લઈએ નવી અરજીમાં તમારું નામ લખો તમારા પતિ કે પિતાનું નામ લખો અને તમારી જે અટકાય તમારું જે ચાર તાલુકો મિત્રો તમારો તાલુકો કયા લાગશે તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તમે જે તાલુકામાં છો એ પ્રમાણે તમારા આધાર કાર્ડ પ્રમાણે તાલુકો એક સિલેક્ટ કરવાનો કયા કયા તાલુકાના મિત્રો લાભ મળવાનો તે પણ જોઈ લો એક તો અરવલ્લી બનાસકાંઠા ભરૂચ છોટાભે દાહોદ ડાંગ મહિસાગર નર્મદા નવસારી પંચમહાલ સાબરકાંઠા સુરત તાપી વડોદરા વલસાડ આટલા જ જિલ્લાઓને આ લાભ મળવાનો છે મિત્રો બીજા જિલ્લાને લાભ મળવાનો નથી એટલે ધ્યાન રાખજો આ જે જિલ્લાના ખેડૂત મિત્રો એ જ આ લાભ યોજનાનો ભરી શકો બરાબર તમારા કોઈ સગા સંબંધી હોય તો એના નંબર તમે ભરી શકો ઓકે મિત્રો ચાલો આ હતી કોઈ બે જિલ્લો અરવલ્લી લઈ લો તો ચાલો એક અરવલ્લી જિલ્લો લઈ લો કોઈ બે તાલુકો લઈ લો ધનસુરા કોઈ બી એક ગામ લે લો ભાઈ અંતિસરા મને ખબર નથી શું છે આ પણ આ એક ડેમો તરીકે દર્શાવશું તમારી જાતિ એસટી છે તો મિત્રો અહીંયા એક કેટેગરી વાઇઝ મેં એસટી જાતિનું સિલેક્ટ કર્યું એટલે તમારી જનરલ હોય તો ઓબીસીમાં હતા તે સિલેક્ટ કરજો આવશે મિત્રો તમારે એ ફોર્મ ભરવા માટે અલગ અલગ જાતિના મિત્રો ત્યાં જવું પડશે બરાબર એમાંથી જ બધી જાતિના નહીં આવશે આ એસટી એસસી જા સમાજનું પછી જનરલ કેટેગરીના અહીંયા છે સોળ નંબર પર મિત્રો ધ્યાન રાખજો હા ચાલો આ હતું એની ફોર્મ ભરાવાની વિગત તમારું જે લાગુ પડતું હોય એ પ્રમાણે નામ પતિ પિતાના નામ અટક તમાર તાલુકો જિલ્લો ને ગામ તમારે એડ્રેસ આપી દો આધાર કાર્ડ પ્રમાણે હોય તે પ્રમાણે મિત્રો પિનકોડ નંબર લિંક સ્ત્રી છે કે મિત્રી મોસ્ટ ઓફલી બધામાં મહિલાઓ માટે જ છે સ્ત્રીઓ જ આવશે બેનો માટે જ છે બરાબર ધ્યાન રાખજો હા પુરુષોનું નથી આ પુરુષના ડોક્યુમેન્ટ લઈને પછી નહીં જતા ફોમ ભરવા માટે લેસ બેનો માટે જ છે આ બહેનોનું નામ પર જ બધી સહાય મળશે મિત્રો કોઈ બી હોય બહેનો બરાબર ચાલો આધાર કાર્ડમાં હા જ કરી દેવાનો મિત્રો કેમકે લિંક હોય તો જ સહાય મળશે ને મોબાઈલ નંબર લખો દિવ્યાંગો હા કેના ના આધાર નંબર લખો ટીક કરો હવે તમારે ઘરે ગાય ભેસ કેટલા છે તે લખો ગાય એટલી ભેસ એટલી અન્ય કોઈ પ્રાણી છે કૂતરા પછી પશુપાલન બિલાડી કોઈ બી અન્ય જાત ના હોય તે લખો કોઈ વાર લાભ લીધો નથી તે અહીંયા ટીક કરો ઓકે મિત્રો ચાલો આ હતી એની પ્રોસેસ ચાલો હવે જો લે દૂધમણી ક્યાં ભાઈ તમે જે દૂધ ભરતા હોય દૂધ દૂધમણી જ્યાં દૂધ ભરતા હોય એમાં ઓલ જિલ્લા બતાવવા છે મિત્રો તમે જે આપણે અરવલ્લી સિલેક્ટ કરું તો તમારા અરવલ્લીની અંદર તમે ક્યાં હા દુધભાત તાસો તો તે તમે સિલેક્ટ કરો તમે કઈ ગામમાં તો જે તમારું અહીંયા ગામ લાગતું હોય એ પ્રમાણે તમારે અહીંયા એક સિલેક્ટ કરી લેવાનું ઓકે મિત્રો ચલો તમારે બેંકની પાસબુક અહીંયા હું સૂચના આપીશ ભાઈ આધાર નંબર સાથે લિંક કરેલ તમારો બચત ખાતા નંબર લાખો બચત ખાતા એટલે બેન્ક એકાઉન્ટ નંબર મિત્રો હા એ તમારે આધાર કાર્ડ મોબાઈલને તણે લિન્ક હોવું જોઈએ સહાય તો જ મળશે આપણાને ના હોય તો પહેલાં ફોર્મ ભરો પછી લિન્ક કરી દેજો બરાબર ચલો એ અહીંથી તમને ડેમો તરીકે તમારું જે બેંક એકાઉન્ટ લાગતું હોય એ પ્રમાણે એફસી કોડ નાખો મિત્રો બરાબર એ તમે નાખો એટલે અહીંયા તમને બતાવી દેશે ભાઈ બેંકનું નામ શું છે બરાબર બરાબર જે તમારો સાચું હોય એ લાગજો બરાબર એટલે અહીંયા તમને બેંકનું નામ બતાવે જિલ્લો બતાવી દેશે અહીંયા તમારું એ પ્રમાણે બતાવી દેશે બરાબર આ ડેમો તરીકે તમને દર્શાવશું મિત્રો આ તમારું જે બેંકનું નામ હશે એ પ્રમાણે અહીંયા આ રીતના દર્શાવી દેશે બરાબર ચાલો હવે જોલે એકાઉન્ટ નંબર તમારે આપી દેવાનો એની અંદર અહીંયા બી એકાઉન્ટ નંબર આપી દો સેમ ટુ સેમ એ કક્ષાની ભૂલો છે તો બી શિકારશે નહીં અહીંયા પાસબુકમાં જેવું નામ હોય એ પ્રમાણે તમારે લખી દેવાનું બરાબર અહીંયા એ પ્રમાણે તમારે એડ્રેસ આપી દેવાનું એડ્રેસ ટૂંકમાં લખી દો ચાલો રેશન કાર્ડ નંબર ફરજિયાત આપવાનો છે મિત્રો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર લખો ભાઈ બત્રીસ ઝીરો એક તેપન બરાબર તો આ રીતના તમે લખી દીધું મિત્રો ત્યારબાદ શું કરવાનું એને અહીંયા સ્વચ્છમાં શોધમાં ક્લિક કરો એટલે અહીંયા આખી બોક્સ આવી જશે એનું તમારું જે નામનું ખેડૂતનું નામ હોય એને અહીંયા સિલેક્ટ કરો એટલે એ નીચે આવી જશે ત્યારબાદ તમારે શું કરવાનું આ ચેપ્ટર કોડ નાખીને અરજીને સેવ કરવાની સેવ કરશું મિત્રો એટલે શું બતાવશે અહીંયા તમને સીધું લઈ જશે કન્ફર્મ કરવા ભૂલ હોય તમને લાવ્યું કંઈ મિસ્ટેક છે તો તમારો અપડેટ પર જોવાનું રહેશે ચાલો સીધા સંપર્ક અરજી કન્ફર્મ કરવાની કન્ફર્મ તમે તમે ક્લિક કરશો એટલે કે અહીંયા સીધું તમારે જે અરજી નંબર હશે એ આવી જશે રાઇટ જમીનનો ખાતા નંબર તો માગ્યો નથી એટલે ચાલશે પણ રેશન કાર્ડનો નંબર આવીને પછી અરજીને સ્વાઇપ પર ફરીથી ક્લિક કરો એટલે ફરીથી તમારે કન્ફર્મ અરજીમાં એ સેવ કરવાનો ઓપ્શન આવશે નીચે સુધી નીચે ક્લિક કરશો એટલે કે અહીંયા લાલ કલરમાં લખાઈ જશે તમારે અરજી કન્ફર્મ થઈ ગઈ છે ચાલો એ નંબર તમારે લેવો હોય તો લઈ લેવાનો ને તો પછી નીચે અહીંયા આવી જશે એટલે તમારે સીધું પ્રિન્ટ પર જોવાનું પ્રિન્ટ પર અહીંયા તમારે પ્રિન્ટ કાઢી લેવાની ચાલો આ પ્રિન્ટ તમે લઈ લેશો મિત્રો હવે પ્રિન્ટની અંદર થી ત્રણ પેજ નીકળશે મિત્રો એ પેજ પ્રમાણે તમારી જાતિવાઈઝ તમારું જે પ્રિન્ટ હશે એસી એસટી કે જનરલ કેટેગરીના ખેડૂતો એ પ્રમાણે પ્રિન્ટ આવશે મિત્રો એ પ્રિન્ટને અંદર તમારે ખેડૂતની જ્યાં જ્યાં સિગ્નેચર હોય ત્યાં ખેડૂતની સહી કરો તમારે જો વધારે કોઈ ડિટેલ આપીએ તો તે વાંચી લેવાનું બરાબર બે વાર વાંચીને પછી સિગ્નેચર કરી ને એ તમારે પછી તમારા ગામના દૂધ મંડળીએ ત્યાંથી એક સિગ્નેચર માંગશે મારા અંદાજ પ્રમાણે બરાબર મિત્રો અને તે પણ લઈ લેવાની બરાબર ને તે ફોમમાં સાથે આવશે સંમતિપત્રકમાં અને એ ડોક્યુમેન્ટને એ આધાર કાર્ડથી લઈને જે જે ડોક્યુમેન્ટો છે મિત્રો એ હું તમને દર્શાવી દઉં મિત્રો એની અંદર શું ડોક્યુમેન્ટો છે તો એ ડોક્યુમેન્ટની માહિતી પણ હું તમને આપી દઉં અત્યારે ને અત્યારે હાલની અંદર તો એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ ડોક્યુમેન્ટો છે અહીંયા બરાબર તો એની બી અહીંયા પ્રિન્ટ મળી જશે તમને અહીંયા આ વધારે માહિતી જોઈતી તો મિત્રો આ આપને એમાં તમામ માહિતી આપેલી હશે પણ આપણે અહીંયા ફટાફટ ડોક્યુમેન્ટો જોઈ લે તો તમારે એક તો જાતિનો દાખલો જે ખેડૂત મિત્રોને લાગતો એમણે આપો દિવ્યાંગમાં લાગુ પટ્ટોથી આપો રેશન કાર્ડ આપો બેંકની પાસબુક આપો ચેકબુક આપવાની જરૂર નથી મિત્રો હા તમારે જન્મ તારીખનો દાખલો હોય તો તે આપો ને તો ડૉક્ટર પર એક સરકારી દવાખાના ડૉક્ટર પર તમારે લખાયેલો જન્મનો દાખલો એક લખી આપે છે એવો બરાબર ત્યારબાદ તમા જો મિત્રો આ મારો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પણ ધ્યાન રાખજો હા તમારા ઘરે જે તપાસવા માટે અધિકારી આવેલા તેમનું પ્રમાણપત્ર લઈ અને તો પશુ ડપ્ટરે એ સહી કરી દેશે સરકારનો એક માન્ય ફોટા ઓળખપત્ર એટલે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડથી જે હોય તે જોબ કાર્ડથી લઈને એ તમારે આપવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે જે તમારા ઘરે પશુપાલન બકરા તમે લાવ્યા એની સાથેને એક ફોટો આપી દેવાનો બરાબર મિત્રો કાટલા લાવ્યા છે અને સાથે અન્ય બિલ મેં તમને આગળ જણાય ને ફ્રોમમાં એટલા બિલો તમારે રજૂ કરવાના રહેશે અલગ અલગ મિત્રો બરાબર ને વધુ માહિતી તમારા એ પશુ ચિકિત્સા અધિકારીને સંપર્ક કરીને લઈ લેવાનું મિત્રો બસ આજની યોજનાની અંદર બસ આટલી જ માહિતી હતી ભાઈ બકરા પાલન યોજનાનો તમારે કેવી રીતના લાભ લેવો છે મિત્રો એની ઝીણી ઝીણી વિગત સાથે આ વિડીયો બનાવ્યો છું મજાકમાં નહીં લેતા બરાબર આટલો વિડીયો લાંબો થયો છે મારે બી બહુ મહેનત ગઈ છે એની અંદર એટલે તમારે આ વિડીયો ઝીણો ઝીણો જોવાનો રહેશે ને તો તમે સ્કેપ કરી કરીને જોશો કટ કરીને તમને માહિતી મળશે નહીં બરાબર અધિકારી એના કામમાં વ્યસ્ત હશે તો તે બી તમને સરખો જવાબ ના આપશે એટલે આ વિડીયો પૂરો જો પછી તમે એનો આગળની પ્રોસેસ કરજો ઓકે થેન્ક યુ મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ તો નમસ્કાર તમારો આભાર આ વિડીયો જોવા માટે મિત્રો